पादरा के गुंदी फलिया के निवासियों की ओर से आज पालिका पर और मामलतदार को आवेदन पत्र दिया गया है। दरअसल गुंदी फलिया में बिना इजाज़त के कॉमर्शियल बिल्डिंग का निर्माण हो रहा है। वैसे ही वहां के लोगों को आवाजाही में काफ़ी दिक्कतें होती है, ऐसे में इस जगह पर बिना इजाज़त इस तरह कॉमर्शियल बिल्डिंग बनाई जा रही है, ये आरोप वहाँ के निवासियों ने लगाए हैं। दरअसल अगर ऐसे में वहाँ पर कोई दुर्घटना घटे तो वहाँ के लोगों को सबसे ज़्यादा दिक्कतें हो सकती है, इसी बात की आशंका जताते हुए निवासियों की ओर से पालिका पर और मामलतदार को आवेदन पत्र देते हुए इस मामले में जल्द से जल्द उन्हें न्याय दिलवाने की मांग की। पटेल दिलीप भाई छे, हमें गुंदी फरियाड़ा रहवासी छे, जे अमारा घर फरियाड़ी बहार महेंद्र भाई जादव नामना व्यक्ति घर अपने मकान लई रहे एनु कॉमर्शियल कॉम्प्लेक्स में बांधकाम कर्यू छे, जे गैरकायदेसरनू छे, जे गुजरात नीति नगर योजना अधिनियम 1976 प्रमाण में नहीं, जे खोटू बांधकाम कर्यू छे अने कोई एमने परमिशन लीधी नहीं अने कोई दोरा धोरण पालन कर्यू नहीं, जे वुडा ऑफिस होय के पछी कलेक्टर ऑफिस माथी होय के पछी के तेमने अपने नगरपालिका माथी भी कोई पालन परमिशन लीधी नहीं, तो एमने कोणे बांधकामनी परमिशन आपी छे? जो एमने बांधकामनी परमिशन डायरेक्ट सेंट्रल गवर्नमेंट के स्टेट गवर्नमेंट माथी आपवामां आवी छे तमारा द्वारा पूछवा मांगीए छे। अने आजे 18 दिवस थई गया पछी पण ઉડામાંથી આપણને નોટિસ મળ્યાના 18 દિવસ થયા પછી પણ તેઓએ કોઈ બાંધકામ બંધ રાખ્યું નથી અને ઉડાવાળા અને નગરપાલિકામાંથી બી કોઈ સ્ટેપ લેવામાં આવ્યા નથી, તો તમારા માધ્યમથી જાણવા માંગીએ છીએ કે એમને શું પૈસા લઈને આ કામ ચલાવવા રાખવાનું કીધું છે, એ તમારા માધ્યમથી અમે જાણવા માંગીએ છીએ। આજે શું કર્યું તમે? આજે અમે મામલતદાર કચેરીમાં જઈને આવેદન પત્ર આપ્યું છે કે આ ખોટું બાંધકામ માટેનું, અને અત્યારે નગરપાલિકામાં આવીને અમને હવે બી એમને ડ્રેનેજ લાઇન કે વેરા માટે આકારણી કરશો કે નહીં તેની માટેની અમે જાણ લેખિત લેવામાં આવ્યા છે। અમારો પ્રોબ્લેમ એ છે કે અમારી બાજુમાં રહેતા મહેન્દ્રભાઈ ભગુભાઈએ પોતાનું મકાન ખરીદીને ત્યાં કોમર્શિયલ બાંધકામ ચાલુ કર્યું છે, જેની અમે નોટિસ આપી છે, છતાં પણ એનું કોઈ નિવારણ થયું નથી। 10 દિવસની નોટિસ આવવા છતાં બી આજે 18મો 20મો દિવસ ચાલે છે તો બી બાંધકામ અટક્યું નથી, અને મેઇન પ્રોબ્લેમ કે અમને પાર્કિંગનો પ્રોબ્લેમ છે, એમને પાર્કિંગ એરિયા છોડ્યો નથી અને જ્યાં ત્યાં બધા વ્હીકલ્સ મૂકી દે છે અને ત્યાં ઘરાક પણ વ્હીકલ્સ મૂકે છે, જ્યારે અમારે આવા જવાની તકલીફ થાય છે। 108 કે ફાયર બ્રિગેડ પણ અમારે મંગાવી હોય તો એ મેઇન મુદ્દો છે કે આવી બી ના શકે જલ્દી, અને અમારે પણ પોતાનું વ્હીકલ્સ કાઢવું હોય ત્યારે પ્રોબ્લેમ થાય છે, સ્કૂલમાં આવતા જતા બાળકોની વાન કે ગમે તે આવવામાં બી અમને પ્રોબ્લેમ થાય છે, અને એ લોકોએ તેથી અમે લોકોએ મામલતદાર અને નગર નાગરિકમાં અમે અત્યારે અરજી કરી છે, આવેદન આપ્યું છે, એટલે અમને એ પ્રોબ્લેમ છે કે આ ક્યારે એની નિકાલ થશે, એ લોકો કોઈ સ્ટેપ કેમ નથી લેતા, એ લોકોએ પૈસા ખાધા છે કે પછી આગળથી આ લોકોને પરમિશન છે, અમે જાણવા માંગીએ છીએ કે શું છે આ, કે આ કામ અટકતું નથી હજી, આનું નિવારણ નહીં આવે, શું આનું નિવારણ નહીં આવે તો અમે લોકો પછી આંદોલન કરીશું, અમે अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर, आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।